morning to everyone. In the last lecture, we were discussing about Arunima's recovery from the accident and acceptance of the challenge of Mount Everest expedition. We were also discussing about her struggle to reach to the base camp of the Mount Everest right after the 2 years. Right after the 2 years of her expedition. Meanwhile, she trained herself under the guidance of Bachendri Pal and she climbed the Chamsarkandi mountain top, which is also one of the topmost mountain tops of the Himalaya. અને આપણે એ પણ જોયેલું હતું કે બચેન્દ્ર પાલ યુઝ ટુ એડમાયર હર કોલિંગ મેરી શેરન. બચેન્દ્ર પાલ તેના વખાણ પણ કરતા મેરી શેરને કહીને. અને આપણે એ પણ જોયેલું હતું કે એમણે બચેન્દ્ર પાલે એમ પણ અરુણિમાને કીધું હતું કે સમટાઈમ્સ આઈ થોટ ધેટ ધીસ પીપલ ધીસ અધર પીપલ્સ આર સફરિંગ ફ્રોમ handicapped. These people are handicapped, not you. આજે લોકો છે બીજા એ હેન્ડીકેપ મન તો લાગે છે, તું નથી લાગતી. એવું પણ બચેન્દ્ર પાલે તેને કીધેલું હતું અરુણિમા. પછી આપણે એ જોયેલું હતું કે એના એક્સિડન્ટના બે વર્ષ લગભગ બે વર્ષ પછી તે એવરેસ્ટના બેઝ કેમ્પ ઉપર પહોંચે છે. અને ત્યાં છેલ્લી લાઈનમાં આપણે જોતા હતા પેજ નંબર 2 ઉપર, વન ડે વાય રિટર્નિંગ માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો બીકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. એક દિવસ પાછા ફરતી વખતે મારો પગ એ ભીનો થઈ ગયેલો હતો. કયો? કૃત્રિમ પગ. કારણ કે બે વખત તે બરફની સપાટી ઉપર લપસી હતી. સો વોટ હેપન્ડ ટુ હર આર્ટિફિશિયલ લેગ? નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. અને બીજા દિવસે મેં મારો એક કૃત્રિમ પગ સૂર્યપ્રકાશમાં સૂકવવા માટે કાઢી નાખ્યો. એને પોતાની બોડીથી એ કૃત્રિમ પગ છે એ રિમૂવ કરી નાખ્યો, અલગ કરી નાખ્યો સૂકવવા માટે. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. અને એ સમયે કેટલાક વિદેશીઓને, ફોરેનર માઉન્ટેનિયર્સ હોય ને ત્યાં ચડવાવાળા, એ ભારતીય ચડવા પરાક્રમ બહુ ઓછા કરે, એમને તો આપણે જેમ ભણવામાં જ વધારે રસ હોય, પણ જુદા બીજા દેશના લોકો છે એને આવું રોમાંચ, આવી થ્રિલિંગ વધારે પસંદ હોય છે. તો બીજાની ને આપણી, આપણા ભારતીયોની ને બીજા વિદેશીઓની કરિયર ચોઈસ ઘણી બધી અલગ હોય છે. તો એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેવ ઓનલી વન લેગ. તો એ સમયે બીજા કેટલાક વિદેશીઓને ખ્યાલ આવ્યો કે મારે તો ફક્ત એક જ પગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ. ટીઆરપી એટલે તમને ખ્યાલ છે કે આપણી લોકપ્રિયતા. ટીઆરપી નું ફૂલ ફોર્મ શું થાય તો મને પણ નથી ખબર. એ ટેલિવિઝન માટેનો ટર્મ છે, તમને ખ્યાલ છે કે સમાચારની ચેનલ હોય કે પછી સિરિયલ તમે જોતા હો, એનું મૂલ્યાંકન કઈ રીતે થાય? તો કે એની ટીઆરપી ઉપર. જેની ટીઆરપી વધારે હોય એ વધારે સક્સેસફુલ હોય, એને લોકો વધારે પસંદ કરતા હોય છે. અને એને વધારે પાસે સ્પોન્સરશિપ પણ મળે. તો અહીંયા એને ટીઆરપી શબ્દનો ઉપયોગ કર્યો છે, પણ રાઈટ વર્ડ એ છે પોપ્યુલારિટી, ફેમ. પછી અરુણિમાની કીર્તિમાં વધારો થયો.
In my final expedition to Sagar Matha, head of the sea, Sagar Matha, you know, or Thapel was a head of the sea, the local name of the peak of Everest. જે નેપાળી લોકો છે સ્થાને એ માઉન્ટ એવરેસ્ટ આપણે માઉન્ટ એવરેસ્ટ કહીએ પણ એ લોકો માઉન્ટ એવરેસ્ટ નથી કહેતા એ શું કહે છે માઉન્ટ એવરેસ્ટ ને સાગર માથા હેડ ઓફ ધ સી દરિયાનું માથું એટલે કે દરિયાથી ખૂબ જ વધારે પડતી ઊંચાઈ ઉપર આવેલો છે એટલા માટે એને સાગર માથા પૃથ્વીનું સૌથી ઊંચામાં ઊંચું પર્વત શિખર હોવાથી એને સાગર માથા તરીકે ત્યાંના સ્થાનિક લોકો ઓળખે છે ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગર માથા નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ જ્યારે હું માઉન્ટ એવરેસ્ટની ફાઇનલ છેલ્લી ચઢાઈ કરવાની હતી ત્યારે નીમા કાંચા એ મારા માઉન્ટેન ગાઈડ એટલે કે મને પર્વત ચઢવામાં મારા માર્ગદર્શક હતા ક્યાંથી જવું ને શું કરવાનું છે ને બધું એને સલાહ સૂચન આપનાર કઈ એકલા નો જવાનું ત્યાંના સ્થાનિક લોકો ગાઈડ તરીકે જે તે પર્વતારોહીઓની સાથે આવતા હોય છે કઈ એકલા એકલા ચડીને જ જવાનું હતું આપણે જેમ ચોટીલા ને પાવાગઢ ને ચડતા હોય ગિરનાર ને એવી રીતના હોતું નથી અને નીમા કાંચા નીમા નામ આપણને છોકરીનું લાગે પણ એ છોકરી નથી એ એ મેલ છે ફિમેલ નથી હિ ઇઝ અ મેન નોટ વુમન નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ તો નીમા કાંચા મારા ગાઈડ હતા પર્વતારોહણનો He was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. તે એક સારા અને મદદરૂપ થાયેલા નેપાળી પર્વતારોહણના માર્ગદર્શક હતા કે જે હું અપસેટ હોઉં ત્યારે મને ખીજાતા સ્કોલ્ડ એટલે કે ખીજાવું હિન્દી માં જેની માટે શબ્દ છે ડાંટના તો નીમા કાંચા અરુણિમા કો ડાંટતે રહેતે થે જબ ભી વો અપસેટ હો જાતે થે જબ ભી વો દુખી હો જાતે થે જબ ભી વો હિંમત હાર જાતે થે થોડું ઘણું હિન્દી પણ આવડે પણ એટલું બધું નહીં આપણે ગુજરાતી ના અંગ્રેજી ઉપર ધ્યાન દઈએ મને લાગ્યું કે હિન્દીમાં સમજાવું તમને વધારે અનુકૂળ રહેશે ગુજરાતી કરતા એટલે મેં એ લાઈન હિન્દીમાં કહી દીધી ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન એવરેસ્ટનું છેલ્લું શિખર આવવાની શરૂ થયું ના વચ્ચે નાના મોટા બીજા આવતા રહે પણ હવે અરુણિમા એવરેસ્ટના છેલ્લા શિખરની ચઢાઈ શરૂ કરે છે ઇટ વોઝ વેરી ડેન્જરસ નેરો પાથ તે અત્યંત ભયજનક સાંકડો રસ્તો હતો રસ્તો એટલે આપણે સીધો સપાટ રસ્તો જાય છે એ નહીં ઉપરનો જ તે આઈ સ્લિપ્ડ એન્ડ ફેલ વન્સ હું એક વખત લપસી અને પડી ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ રનિંગ આઉટ એટલે ખાલી થવું લેક ઓફ અને મારો ઓક્સિજન પણ હવે ખાલી થવામાં હતો ખાલી થતો જતો હતો આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ અને હું મારા દુખતા પગની સાથે સંઘર્ષ કરતી હતી પગ દુખવા મળે કઈ આમ આમ તો ચડી નથી એકાતું આપણે ચોટી રાખી પાવાગઢ ચીડવાય તો એટલે આપણે આપણને બીજા દિવસે ઓલો થાક લાગી જાય કે નહીં ભાઈ આજે કેમ નહીં થાય અક્ટોબર મમ્મી પપ્પાને એમ કહે કે હું વાત તો આ તો એવરેસ્ટ ચડવાનું છે એટલે આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ હવે હું મારા દુખતા પગની સાથે સંઘર્ષ કરતી હતી માય શેરપા શેરપા માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ શેરપા એટલે કે માઉન્ટેન ગાર્ડ નીમા કાંચા એને આ લોકો શેરપા કહે માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ મારા માઉન્ટેન ગાઈડે મને કીધું કે મારે હવે છોડી દેવું જોઈએ આઈ શુડ ગિવ અપ બટ આઈ ન્યુ ધેટ There was no going back.
પણ હું જાણતી હતી કે હવે પાછો જવાનો કોઈ રસ્તો નહોતો. હવે હું છેલ્લા પડાવ ઉપર હતી અને મારે તે પાર કરવો જ હતો, કારણ કે મારે હવે પાછું વાળીને જવું નહોતું. કારણ કે ઓલરેડી લાઈફમાં જે તે સંઘર્ષ કરવાના હોય એ અરુણિમા એ કરી ચૂકેલા કરી ચૂકી હતી. પછી કરી કરીને કેટલો સંઘર્ષ કરો એની કરતા આપણે કહીએ ને કે ઘા ભેગો ગહર કો, અથવા તો પૈડા એવા દેવાય, એવી બધી આપણે કહેવત છે. એ પ્રમાણે અરુણિમાએ નક્કી કર્યું કે ના, હવે તો કરી જ નાખવું છે. જે થાય મરીએ તો ભલે ને જીવીએ તો ભલે. I pushed forward, though my Sherpa kept insisting that I should return. Insisting, ભારપૂર્વક કહેવું, ભારપૂર્વક મનાવવાની કોશિશ કરવી. Insist, to insist કરવું. ધોનો તો તમને ખ્યાલ છે, એ તો ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ ફંક્શન છે. I pushed forward, though my Sherpa kept insisting that I should return. હું મારી જાતને પુશ કરી રાખતી હતી, ધક્કો મારી રાખતી હતી, મારી જાતને હિંમત આપી આપી. સંઘર્ષ તો ઘણો કરવો પડ્યો, બોડી દુખતું હતું, પણ છતાંય તે કરવું તો એને. શી વોઝ ડિટરમાઇન્ડ ધેટ શી હેડ ટુ, શી ઇઝ ટુ ક્લાઇમ ધ એવરેસ્ટ એક્ચ્યુઅલી. અને છતાંય એના શેરપા, એના માઉન્ટેડ ગાઈડ, માઉન્ટેન ગાઈડ એને મનાવી રાખતા હતા કે નહીં, હવે એને બંધ કરી દેવું જોઈએ. I have enough oxygen to reach the summit and hoist the country's flag. અરુણિમા કહે છે સમિટ, પર્વત શિખર ઉપર પહોંચવા માટે અને દેશનો ઝંડો ફરકાવવા માટે, હોઈસ્ટ એટલે કે ફરકાવવું, ધ્વજારોહણ કરવું, અને દેશનો ઝંડો ફરકાવવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન છે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર એનીમોર. અને પછી શું થાય છે એની મને કોઈ પરવા નથી. મારે ખાલી ત્યાં સુધી પહોંચવું છે, હવે પાછું કેમ વળવું એની મને કોઈ પરવા નથી. I told Nima Kancha firmly, firmly દ્રઢતા પૂર્વક. મે નિમા કાંચાની આવા દ્રઢતા પૂર્વક જણાવી દીધી, તમારે આવું હોય તો આવો, નહીતર હું એકલો ચડીશ, પણ ચડીશ તો ખરી જ. Remember, none can defeat you until you concede. Concede, હિંમત હારી જવી, ભાંગી પડવું. યાદ રાખો કે જ્યાં સુધી તમે હિંમત હારતા નથી ત્યાં સુધી તમને કોઈ હરાવે પણ શકતું નથી. જ્યાં સુધી નહીં ત્યાં સુધીનો વાક્ય પ્રયોગ છે, until નો ઉપયોગ કરે આપણે આવશે આ ફંક્શન પણ. તો જ્યાં સુધી તમે હિંમત નથી હારતા, જ્યાં સુધી તમે તમારું કાર્ય છોડી નથી દેતા, ત્યાં સુધી તમને દુનિયાની કોઈ પણ શક્તિ તમને હરાવી શકતી નથી. તમે યાદ રાખો કે તમે વાંચવાનું બંધ ક્યારે કરો, જ્યારે તમારી તમને પોતાને એમ થાય કે ના હવે બહુ થઈ ગયું, હવે બસ, હવે આનાથી વધારે એક ફકરો પણ નહીં વાંચીએ, આપણી લિમિટ થઈ ગઈ, તો ત્યારે તમે છોડી દો છો, ત્યાં તમારી લિમિટ આવી ગઈ. પણ when you push yourself up to your limit, you will win. જ્યારે તમે પોતાની જાતને તમારી લિમિટની બહાર પુશ કરો, ધક્કો મારો, એકાએક નથી મારવાનો, તો ઓવરનાઈટ કઈ નથી થતું, ધીમે ધીમે એ પ્રયત્ન કરવાનો હોય છે. પણ જ્યાં સુધી જ્યારે તમે પોતાની જાતને ધક્કો મારો છો તમારી લિમિટથી આગળ વધવા માટે, ત્યારે જ તમે, એટ ધેટ ટાઈમ ઓનલી યુ કેન વિન, ત્યારે જ તમે જીતી શકો છો. Success doesn't come over the night. Yes,
occasional failures will test you but keep trying. અને આગળ અરુણિમા એવું પણ કહે છે કે પ્રાસંગિક નિષ્ફળતાઓ એ તમારી પરીક્ષા માટે હોય છે, એ તમને ટેસ્ટ કરે છે. પણ કોશિશ કરે રાખવી જોઈએ. Some doors of opportunity will certainly open. Certainly, ચોક્કસ રીતે. સફળતાના કેટલાક દરવાજા, તકના કેટલાક દરવાજા અવશ્ય ખુલશે. પણ કોશિશ કરે રાખવી જોઈએ, તો જ ખુલે, નહીતર ન ખુલે. Then I could see him following me even as I continued to drag myself to the top. મેં આવું કીધું કે પછી મેં નીમા કાંચાને મારા માઉન્ટેન ગાડીને મારી પાછળ આવતા જોયા. અને એ સમયે કે જ્યારે હું મારી જાતને ઢસડી રહી હતી, એટલે અરુણિમા વોઝ નોટ એબલ ટુ ક્લાઇમ્બ એફિશિયન્ટલી. તે કાંઈ જોશપૂર્વક ચડીએ કે હતી નહીં એ સમયે, કારણ કે થાકી ગઈ જ હતી પૂરેપૂરી. The last drop of energy was also drained from her body. શક્તિનું છેલ્લામાં છેલ્લું ટીપું પણ એના શરીરમાંથી એને સૂકવી નાખેલું હતું ત્યારે કે માઉન્ટેન ઉપર, માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડી શકી. છેલ્લે તો એને પોતાની જાતને ઢસડવી પડી. અહીંયા એને કીધેલું છે. The drag walk drag continued till it finally happened. ઢસડવું, ચાલવું, ઢસડવું, ચાલવું, આ સિક્વન્સ ચાલતી રહી જ્યાં સુધી મેં પૂર્ણપણે માઉન્ટ એવરેસ્ટ ચડી ન લીધો. એટલે જ્યાં સુધી તે શિખર ઉપર ન પહોંચી ત્યાં સુધી તે ઢસડાતી ચાલતી, ઢસડાતી ચાલતી આ રીતનું એ પર્વતારોહણ કરતી રહી. The top is a small 20 by 20 ice table. આજે ટોપ હતું માઉન્ટ એવરેસ્ટ પર્વત શિખર છે એનું, એ શિખર 20 બાય 20 નું ટેબલ આપણને લાગે, બરફનું ટેબલ જેવું આપણને લાગે. એટલે પર્વત શિખર 20 બાય 20 નું ચોરસ હોય એવું જ આપણને લાગે. હું જે રૂમમાં અત્યારે છું એનાથી સે જેવું મોટું આપણને લાગે. I saw several flags of various countries fluttering proudly. મેં ઘણા બધા દેશના ઝંડાઓ ગર્વભેર ફરફરતા જોયા. એટલે કે જે જે ત્યાં પહોંચ્યા હતા એણે પોતાનો ધ્વજ છે એ ફરકાવ્યો હોય, ત્યાં મૂકી દીધો હોય, તો માઉન્ટ એવરેસ્ટની ઉપર પણ જે જે દેશના પર્વતારોહીઓ ચડ્યા હતા એણે પોતાના દેશનો ઝંડો ત્યાં ફૂટાડેલો હતો. અને એ બધા ધ્વજ લહેરા. I have lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. અને મેં આ દ્રશ્ય મારા મગજમાં કેટલી વખત જીવ્યું છે, માયર નથી જીવ્યું છે, માનવા કરતા પણ આગળ. That I did not have to be told that finally I had arrived. અને મારે હવે કહેવાની જરૂર નથી કે હવે હું આખરે જ્યાં મારે પહોંચવાનું હતું ત્યાં હું પહોંચી ગઈ હતી. અને એ મોમેન્ટને તો પછી એણે જિંદગીમાં વારંવાર એણે એ જીવી. એટલે વારંવાર ચડી નહોતી પણ એ દ્રશ્ય છે એના મગજમાં એણે વારંવાર તાજો રાખ્યો. એક ટેન 10:55 AM on 21st May 2013 I was on the top of the world. 21 May 2013 ના દિવસે 10:55 વાગે, એટલે કે 11:05 મિનિટ ની વાર હતી સવાર. એ સમયે હું દુનિયાના શિખર ઉપર હતી, દુનિયાની ટોચ ઉપર હતી. I felt like dancing, crying and laughing at the same time.
અને એક જ સમયે હું એક જ સમયે મને કેટલા બધા ભાવો મારા મનમાં આવતા હતા. મને ડાન્સ કરવાનું મન થતું હતું, રોવાનું મન થતું હતું અને હસવાનું પણ મન થતું હતું. આટલી ભાવ વિભોર શી વોઝ ઓવરવેલ્ડ વિથ જોય. અરુણિમા ઉમળકાથી છલકાતી હતી આ સમય. ત્યારે તે કોઈ પણ માણસને આ ત્રણ ફિલિંગ આવે. My mind was kaleidoscope of emotions. તમને ખ્યાલ છે કલાઇડોસ્કોપમાં આપણે જોઈએ અને આમ ફેરવીએ એટલે આપણને જુદા જુદા વિવિધ રંગો વિવિધ ડિઝાઇન આપણને જોવા મળતી હોય છે કલાઇડોસ્કોપમાં. એવી જ રીતના હવે અરુણિમાનું માઇન્ડ એનું મગજ છે ઇમોશન્સનું ભાવનાઓનું કલાઇડોસ્કોપ બની ગયું હોય એવું એને લાગતું હતું. એના મનમાં જુદા જુદા ભાવો આવતા હતા. Everyone has a reason to believe and to be alive. બધાને જીવતા રહેવા માટેનું કંઈક ને કંઈક કારણ હોય છે. મારા જીવ મારે જીવવાનું મને કારણ હોય છે, મારી પાસે કારણ હોય છે, તમારે જીવવાનું તમારી પાસે કારણ હોય છે. આખી દુનિયામાં ઈંટ ઉપાડતા મજૂરથી માંડીને મોટો અબજોનો બિઝનેસ ચલાવતો બિઝનેસમેન સુધી કે પછી સ્કૂલમાં ભણતા બાળકથી માંડીને પોતાના કરિયરની પોતાની રમતની કે પોતાની એક્ટિંગની કરિયરની ટોચ ઉપર જીવતા માણસ પાસે પણ અમિતાભ બચ્ચન હોય કે અરુણિમા સિન્હા હોય કે સચિન તેંડુલકર કે ધોની હોય એમની પાસે જીવતા રહેવાનું કંઈક ને કંઈક કારણ હોય છે બધાને પાસે. અને એ જ આપણને જીવતા રાખે અને એ જ આપણને ઓક્સિજન પૂરો પાડે જીવવા માટે. ઓક્સિજન એટલે કે આ જે સાદો આપણે લઈએ છીએ જીવવા માટે, શ્વાસ લેવા માટે, ટકાવવા માટે એ નહીં, પણ આપણને જીવતા રાખે આપણું સપનું. મેબી ધીસ વોઝ માઇન અને આ કદાચ મારું હતું, આ મારા જીવનનું લક્ષ્ય હતું, આ મારા જીવવાનું કારણ હતું. એવરેસ્ટ સર કરવો હોય I held my flag and raised both my hands high up to register my country's record. I held my flag and raised both my hands high. મે મારો ઝંડો પકડ્યો અને મારા બંને હાથ હવામાં અધ્ધર ઊંચા કરી દીધા. Hence high up to register my country's record. મે મારા દેશનો રેકોર્ડ પ્રસ્થાપિત કરવા માટે, મારો રેકોર્ડ પ્રસ્થાપિત કરવા માટે કે I am the one who is amputee, who is handicapped woman and still I scaled the Mount Everest. હું જે વ્યક્તિ છું કે જે હેન્ડીકેપ મહિલા હોવા છતાંય મે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. I am the one. I represent my country. હું મારા દેશનું પ્રતિનિધિત્વ કરું છું. અને આવી રીતના અરુણિમાએ પોતાનો અને આખા દેશનો રેકોર્ડ સ્થાપિત કર્યો માઉન્ટ એવરેસ્ટ ચડવામાં. And she is the first woman amputee who scaled the Mount Everest. And it is the incident happened in the nearby our past. આપણા ભૂતકાળના બહુ વધારે પડતું પાછળ આપણે જવાની જરૂર નથી. 2013માં બનેલી ઘટના છે. તો આ રીતે અરુણિમાએ પર્વતારોહણ કર્યું માઉન્ટ એવરેસ્ટનું. અને બહુ ઇન્ટરેસ્ટિંગલી આપણે આ પાઠ સમજ્યા છીએ, ભણ્યા છીએ. હવે આજે તમને આ રીડ વનની શોર્ટ નોટ્સના ફોટોગ્રાફ્સ મળી જશે ગ્રુપમાં. એટલે એ તમારે તમારી નોટમાં ઉતારી લેવી. પરીક્ષામાં પૂછાશે પણ ખરી, પરીક્ષામાં એટલે ઓડી પરીક્ષામાં તો હોય જ પણ ટેસ્ટમાં પણ પૂછાશે. એટલે એ તમારે નોટ ડાઉન કરી લેવી, એ તમારું હોમવર્ક છે. પેપર સ્ટાઈલ મેં તમને આપી દીધેલી છે, ગ્રુપમાં મુકાયેલી છે. જેને ડાઉનલોડ ન કરી હોય પીડીએફ એ કરી લે છે. તો આટલે સુધી આજે આપણે રાખીએ છીએ.